આવતીકાલે પ્રધાનમંત્રી મોદી વારાણસીની મુલાકાતે છે. આવતીકાલે પોતાના મત ક્ષેત્ર વારાણસીમાં બનાસ ડેરીના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આવતીકાલે પ્રધાનમંત્રી મોદી વારાણસીની મુલાકાતે છે. અહીં તેઓ જંગી સભા પણ સંબોધશે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ આ કાર્યક્રમમાં હાજર રહેશે. વારાણસીમાં 475 કરોડના ખર્ચે બનાસ ડેરીનો પ્લાન્ટ તૈયાર થઈ રહ્યો છે. પ્લાન્ટમાં રોજના 5 થી 10 લાખ લિટર દૂધનું થશે પ્રોડક્શન. ઉત્તર પ્રદેશના ખેડૂતોને સીધો લાભ થશે.

બનાસ ડેરીના પ્લાન્ટનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે પીએમ મોદી એ દિવસે એક જંગી જનસભાને સંબોધન કરવાની છે આપણે બનાસડેરીના બનાસડેરીના વાત કરીશું પ્લાન્ટનું ખાત ખાતમુહૂર્ત અને પ્રધાનમંત્રીનો મત વિસ્તાર જંગી જનસભાનું આયોજન યુપીમાં પણ ચૂંટણી આવી રહી છે કેટલી મોટી વાત છે બનાસ ડેરી માટે પ્રધાનમંત્રીના મતક્ષેત્રમાં બનાસ ડેરી બનાસ ડેરી એ માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર એશિયા ખંડમાં સૌથી વધારે દૂધ પોક્યોર કરતી અને દૂધની બનાવટો બનાવતી સૌથી મોટી ડેરી તરીકે આગળ આવી છે બનાસકાંઠા જિલ્લાની અંદર દર મહિને નવસો કરોડ રૂપિયા પશુપાલકોના અકાઉન્ટમાં જમા કરાવતી ડેરી બની છે હવે આ ડેરી બીજા રાજ્યોની અંદર પણ ઉત્તર પ્રદેશ ઓડિશા ઝારખંડ એની અંદર પણ કામ હાથ ઉપર લીધું છે ખાસ કરીને લખનઉ અને કાનપુરની અંદર બે ડેરીના પ્લાન્ટ લગાવ્યા પછી આ હવે દેશના સન્માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના મતક્ષેત્ર વારાણસીની અંદર આ ડેરીનો પ્લાન્ટ ત્યાં આગળ સ્થાપિત કરીશું અને પૂર્વાંચલ જે આખો છે વિસ્તાર એના પશુપાલકોને પણ ફાયદો થશે અને એના કારણે બનાસ ડેરીના બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોને પણ એનો ફાયદો થશે પ્રધાનમંત્રીના ક્ષેત્રની અંદર બનાસ ડેરી પહોંચી રહી છે ગુજરાતનું તો કનેક્શન છે ગુજરાતની ડેરી ઉત્તર પ્રદેશની અંદર કાશીમાં કેટલું મહત્ત્વનું અને પ્રધાનમંત્રી પોતે પણ જનસભાને સંબોધન કરવાના છે એ દિવસે હા એક ગુજરાતી તરીકે આપણે ગૌરવ લઈ શકીએ કે ગુજરાતની એક કોપરેટિવ સંસ્થા અન્ય રાજ્યના ખેડૂતો પશુપાલકોને પણ મદદરૂપ થઈ શકે અને એક નવી દિશા આપવાનું કામ કરી શકે ગુજરાતી તરીકે સ્વાભાવિક રીતે આનંદ હોય પરંતુ એક વિઝન મોદી સાહેબનું જે હતું પશુનું દૂધ એ માત્ર પોતાના ઘર પૂરતા પીવા પૂરતું નહીં પણ વ્યવસાય બની શકે અને ગુજરાતની અંદર આ સક્સેસ બન્યું અમૂલ બ્રાન્ડના માધ્યમથી દેશ અને દુનિયાની અંદર દૂધ અને દૂધની બનાવટો વેચાવાનું વ્યવસ્થા થઈ સૌ સાથે મળીને એક પોતાનું ઇન્સ્ટિટ્યૂટ ઊભું કરે અને એ ઇન્સ્ટિટ્યૂટનો નફો જે આવે એ પણ શેક સેવાડાનો જે માણસો હોય જે દૂધ ભરાવતો હોય એના સુધી પહોંચે આવું દુનિયામાં સક્સેસ મોડલ એ કોપરેટિવ મોડલ છે અને આ માત્ર બનાસકાંઠા જિલ્લા કે ગુજરાત પૂરતું નહીં પરંતુ સમગ્ર દેશને પણ આ મોડલનો લાભ મળી શકે એટલા માટે મોદી સાહેબે તો આખા દેશની અંદર એક નવું કોપરેટિવ ડિપાર્ટમેન્ટ બનાવી અને સૌથી સક્ષમ જે કહી શકાય એવું નેતૃત્વ અમિતભાઈ શાહ સાહેબને એના મંત્રી બનાવ્યા એટલે હવે કોપરેટિવ એ બાકી કંપનીઓ કરતાં પણ વધારે આગળ જશે અને ભારતને શક્તિશાળી કરવો હોય આત્મનિર્ભર ભારત કરવું હોય તો સૌથી સફળ મોડલ હોય તો એ કોપરેટિવ છે અને કોપરેટિવને ખૂબ મોટો વેગ મળશે આ પ્લાન્ટથી કેટલી રોજગારી ઉત્પન્ન થશે અને સાથે જ કેટલા પશુપાલકો સુધી પહોંચવાનો લક્ષ્યાંક છે શું લક્ષ્યાંક સાથે પ્લાન્ટ નાખી રહી છે એ અત્યારે હાલ જે છે પાંચ લાખ લીટર દૂધની કેપેસિટીનો પ્લાન્ટ ત્યાં આગળ છે અંદાજીત ચારસો કરોડ જેટલો ખર્ચ થશે અને એને લાંબા ગાળે એ પાંચમાંથી દસ લાખ સુધી પણ કરી શકાશે દૂધની જે બનાવટો પણ કેટલીક એમાંથી દાખલા તરીકે આઈસ્ક્રીમ પનીર એ બધી વસ્તુઓ પણ ત્યાં આગળ બનશે બીજી ત્યાં સ્કોપ દૂધ બહુ મોટા પ્રમાણમાં છે ત્યાં દૂધની કિંમતો મળતી નથી પશુપાલકોને ગુજરાત આખાની અંદરથી આપણે વિચાર કરીએ કે બે અઢી કરોડ લિટર દૂધ જે અહીંયા ગુજરાતમાં હોય છે તે દસ કરોડ લિટર છે પરંતુ દસ કરોડ લિટરમાંથી ઓર્ગેનાઇઝેશન સેક્ટરની અંદર માત્ર એક કરોડ લિટર પણ નથી આવતું એટલે પશુપાલકોને એની અડધી પણ કિંમત નથી મળતી જે ગુજરાતની અંદર મળે છે જો આ વ્યવસાય તરીકે લોકો એને સ્વીકારે તો ગંગાનો પાણીનો સમૃદ્ધ પ્રદેશ છે ફળદ્રુપ જમીન છે લોકોને પણ કામ કરવું છે પરંતુ સાથે મળીને કામ કરી શકાય એ ભાવ હજુ ત્યાં આગળ ટ્રેનિંગ અથવા તો એ સ્વભાવ નથી બન્યો કોપરેટિવના માધ્યમથી એ બનશે તો ત્યાં પણ ખૂબ મોટી એક સમૃદ્ધિ આવશે ને સાથે સાથે એનો ફાયદો ગુજરાતને અને બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોને પણ બહુ મોટા પ્રમાણમાં થશે ધન્યવાદ શંકરભાઈ જે રીતે વાત કરી બનાસના ચેરમેને ખૂબ વિપુલ પ્રમાણમાં દૂધ ત્યાં મળે છે પણ તેનું એક ઓર્ગેનાઇઝ સેક્ટર નથી અને સહકારથી ત્યાં ક્રાંતિ લાવવાની વાત છે પ્રધાનમંત્રીનું જે સ્વપ્ન હતું ખેડૂતોને આવક બમણી થાય તે માટે પશુપાલનનો વ્યવસાય પણ તેમને જે રીતે બનાસની અંદર બનાસકાંઠામાં એ સફળ થયો તે જ રીતે ઉત્તર પ્રદેશમાં પણ સફળ થાય તે હેતુથી બનાસ ડેરી ત્યાં ત્રીજો પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે અને આ પ્લાન્ટથી ત્યાં રોજગારી પણ મળશે અને પશુપાલકોને પણ સીધો ફાયદો થશે કે નવા સાથે બ્રિજેશ તોશી સી મીડિયા